પાલનપુરમાં સ્પાના આડમાં કુટળખાનું ચાલતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી ત્યારે પાલનપુરના આબુ હાઈવે પર આવેલા એક સ્પા પર પોલીસે ડમી ગ્રાહક મોકલી કુટણખાનાનો પર્દાફાશ કરી બે યુવકોને ઝડપી લીધા હતા પાલનપુરના આબુ હાઈવે પર આવેલ નેચર ફેમિલી સ્પા સેન્ટરમાં સ્પાની આડમાં દેહ વિક્રયનો ધંધો ચાલતો હોવાની બાતમીને આધારે પોલીસે રેડ કરી હતી જે રેડને પગલે સ્પાની આડમાં ચાલતી વેશ્યાવૃત્તિના રેકેટનો પર્દાફાશ કર્યો હતો પોલીસે ડમી ગ્રાહક મોકલી કુટણખાનું ઝડપી લીધું હતું જેમાં બે યુવકો ઝડપાયા હતા પોલીસ પાસે છોકરીઓના સપ્લાયર સ્પાના માલિક સહિતના રેકેટમાં સંડોવાયેલા લોકોના નામ આવી ગયા છે જો કે તેઓ ફરાર હોઈ પોલીસે તેઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે ગઈ તારીખ 27 જુલાઈ 2021ના રોજ પાલનપુર ડિવિઝન અને પાલનપુર સિટી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક વેશ્યાવૃત્તિનો રેકેટને પકડવામાં આવી ગયેલો છે આ ગુનાની વિગત એવી રીતે છે ધ નેચર ફેમિલી સ્પા તરીકે એક સ્પામાં વેશ્યાવૃત્તિની કાર્યવાહી ચાલતી હતી અમારે દ્વારા જ્યારે એ જાણકારી પોલીસે મળેલી છે ત્યારે તાત્કાલિક પોલીસ દ્વારા એક ડમી ગ્રાહક બનાવીને ત્યાં સ્પામાં મોકલેલો હતો અને ત્યારે આ આખા વેશ્યાવૃત્તિનો રેકેટનું પર્દોફાશ થયેલો છે આ ગુનાના બાબતે પાલનપુર વેસ્ટ પોલીસ સ્ટેશનમાં 737/2021નો ગુનો નોંધવામાં આવેલો છે ધ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટની કલમું 4, 5, 6, 7 અને 8માં આ બસ્ટના દોરાન અમારા દ્વારા બે વિક્ટિમ્સને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવી રહેલો છે એમને શેલ્ટર હોમમાં મૂકવામાં આવી ગયેલો છે અને બે અક્યુઝ્ડ શંકર અર્જનભાઈ ઠાકુર અને જિગર રાજુભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી રહેલી છે એની અલાવા ઘણા બધા નામ રેકેટમાં નામો ઉજાગર થયેલા છે એ બધા લોકો અત્યારે નાસ્તા ફરતા છે એ સ્પાના ઓનર્સ અને એમને જો લડકીઓ સપ્લાય કરવાના ધંધામાં સાગીરદગાર થતા એ બધાના નામો તક પોલીસ પહોંચી ગયેલી છે અને ટૂંકા સમયમાં એમની ધરપકડ કરવામાં આવશે આ રેકેટની મોડલસ ઓપરેન્ડી એવી રીતે હતી કે એ લોકો સ્પાની દોરાન સોલિસિટિંગ વોઝ ડન થ્રુ વોટ્સએપ એમના જુદા જુદા ગ્રાહકોને છોકરીઓની ફોટોગ્રાફ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવતી હતી અને દર 15 દિવસે એ નવી છોકરીઓને ત્યાં લઈને આવતા હતા એ સ્પાની દોરાન અમે એક કમરો પણ મળેલો હતો ત્યાં એ બંને છોકરીઓને ત્યાં રાખતા હતા અને એમની દ્વારા આ વેશ્યાવૃત્તિની કાર્યવાહી કરવા માટે એમને મજબૂર કરતા હતા અમે પાલનપુર સિટીની પોલીસ તત્પર છે કે પાલનપુર શહેરમાંથી વેશ્યાવૃત્તિની આ ગતિવિધિ જો ઉજાગર થઈ છે એથી અમે આ બધી ગતિવિધિનો સફાયો કરી શકશું સ્પામાં દેહ વિક્રયના ધંધામાં સંડોવાયેલી બે છોકરીઓ પૈકી એક મુંબઈ અને એક આસામથી આવેલી હતી આ ઉપરાંત કર્ણાટક અને દિલ્હીથી પણ છોકરીઓ આવતી હતી પોલીસ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચી તમામ લોકોને ઝડપી લેશે તેવું એએસપીએ જણાવ્યું હતું આ બંને છોકરીઓ જો વિક્ટિમ્સ તરીકે અમે રેસ્ક્યુ કરેલા છે એમનાથી પૂછપરછ કરતા એ ઉજાગર થાય છે કે આ બંને છોકરીઓમાંથી એક છોકરીઓ મુંબઈથી આવેલી હતી અને બીજી છોકરીઓ આસામથી આવેલી હતી આ બધા રેકેટના સપ્લાયર્સથી પહોંચતા પહોંચતા અમે ખબર પડી છે કે ઘણા બધા કિસ્સાઓમાં એ છોકરીઓને દિલ્હીથી કે કર્ણાટકાથી પણ લઈને આવી રહેલા છે અમે આખું રેકેટની અમે મૂળ સુધી પહોંચીને બધા લોકોનું અરેસ્ટ કરીશું